ગુજરાતમાં મિત્રો પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે એ શાંત પડ્યો નથી. હજી પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરતમાં મિત્રો કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવું, તેમનું ગાયબ થવું અને હવે સમાચાર મળવા કે તેઓ ભાજપમાં જોડાવાના છે, એ બધી ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે. લોકસભા 2024ના ત્રીજા તબક્કામાં મિત્રો 7 મે ગુજરાતમાં મતદાન થવાનું છે. એ પહેલાં જ મિત્રો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવારનો બિનહરીફ રીતે મિત્રો અહીંયા વિજય થયો છે. ત્યારબાદથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને હવે તેઓ ભાજપમાં જોડાશે એવી પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે મિત્રો કુંભાણી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે હું નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે અને કાં તો હું રહીશ. તેને જ્યાં છુપાવવું હોય ત્યાં છુપાઈ જાય. સી આર પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે, હું સ્મશાન સુધી તેનો પીછો કરવાનો છું. આ સિવાય મિત્રો પ્રતાપ દુધાતે કહ્યું હતું કે નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. અગાઉ કોંગ્રેસના કેટલાક કાર્યકરો મિત્રો નિલેશ કુંભાણીના ઘરે સુરત ખાતે ગયા હતા અને જનતાનો ગદ્દાર લોકશાહીનો હથિયારો તેવા બેનર લઈને દેખાવ કર્યા હતા. તો આ બાજુ મિત્રો વિસાવદરમાં ભૂપત ભાયાણી છે, તેમણે જે કોંગ્રેસના રાહુલ ગાંધી પર મિત્રો નિવેદન કર્યું છે તેના ઉપર પણ મિત્રો અમરેલી પ્રમુખ છે પ્રતાપ દત્ત, તેમણે પ્રહાર કર્યા હતા.